કેમ છો અમદાવાદ? હું કલ્પન ઇન્ફ્રાકોન અને આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે હું અમદાવાદના જૂના અને જાણીતા એરિયા પારડીમાં આવ્યો છું. આઈ એમ શ્યોર તમે બધા જ આ એરિયાથી અવેર હશો. આ એરિયાની કનેક્ટિવિટીની વાત કરું તો અહીંયાથી વાસણા, લો ગાર્ડન, આંબાવાડી જેવા વેલ ડેવલપ્ડ એરિયાની સાથે સાથે AMTS, BRTS, રેલવે સ્ટેશન અને એરપોર્ટની કનેક્ટિવિટી પણ મળે છે. અહીંના સરાઉન્ડિંગની વાત કરીએ તો અહીંયા જૈન દેરાસર, ઉપાશ્રય, મંદિર, હોસ્પિટલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ગાર્ડન્સ, મોલ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટ અને રિટેલ શોપ જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એકદમ વોકેબલ ડિસ્ટન્સ પર આવેલા છે. આ પ્રોજેક્ટનું નામ છે સ્વર્ણિમ રેસિડેન્સી, વિચ ઇઝ ડેવલપ બાય સ્વસ્તિક બિલ્ડકોન, જેમણે 15 વર્ષની અંદર 15થી પણ વધારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે. આ છે આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ અને સેમ્પલ હાઉસના ડિઝાઇનર્સ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્રોજેક્ટના બ્રોશરને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે. ઇન્ફ્રાકોર્નરનો બેઝિક મોટિવ છે બાયર્સ અને સેલર્સને મળાવવાનો. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ પ્રોજેક્ટની એમિનિટીઝની વાત કરું તો અહીંયા કોમન ટેરેસ પર ગાર્ડન ગઝીબો વિથ સિટિંગ એરિયા મળે છે. ડેવલપરે દરેક યુનિટને ગ્રાઉન્ડ ફ્લોર પર 2 કાર્સનું અલોટેડ પાર્કિંગ આપ્યું છે અને એ પણ ઇવી ચાર્જિંગની ફેસિલિટી સાથે. આ પ્રોજેક્ટની અંદર ટોટલ 5 ફ્લોર્સ છે અને ઓલ ટુગેધર 10 યુનિટ્સ ડિઝાઇન કરેલા છે. દરેક ફ્લોર પર આપેલા છે 2 યુનિટ્સ અને આ છે એ 2 યુનિટ્સ વચ્ચેનો કોમન ફોયર એરિયા. અહીંયા દરેક ફ્લોર પર મળે છે આપણને એક હાઈ સ્પીડ એલિવેટર. અને આ છે આ પ્રોજેક્ટનું સેમ્પલ હાઉસ. તમે પણ આવી રીતે ડિઝાઇન કરીને ક્યાં તો આર્ટિફેક્ટ મૂકીને તમારા ઘરની એન્ટ્રીને બ્યુટિફુલ લુક આપી શકો છો. તો ચલો હવે આપણે જોઈએ આ ઘર અંદરથી કેટલું સરસ લાગે છે. આ છે આ ઘરનો વેસ્ટિબ્યુલ એરિયા. આ છે આ ઘરનો સ્પેસિયસ લિવિંગ રૂમ. લિવિંગ રૂમ એટલે આપણે જ્યાં ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ, જ્યાં બાળકો સાથે મસ્તી કરતા કરતા દિવસભરનો થાક પણ ઉતરી જતો હોય છે. આ લિવિંગ રૂમની અંદર 8 માણસ બેસી શકે એટલું સિટિંગ ઓલરેડી ડિઝાઇન કરીને આપેલું છે. સોફાની એક્ઝેક્ટ સામે આપી છે ટીવી મૂકવાની સ્પેસ. અને અહીંયા આ કર્ટનની પાછળ મળે છે આપણને આ ઘરની સરસ મજાની બાલ્કની. લેટ મી શો યુ. આ છે આ ઘરની સ્પેસિયસ બાલ્કની. તમે પણ અહીંયા હિંચકો મૂકીને બાલ્કનીને એક બ્યુટીફુલ લુક આપી શકો છો. અહીંયા સવારની ચા સાથે ન્યૂઝપેપર રીડ કરો કે મેડિટેશન કે યોગ કરો, વર્થ ઇટ છે. આ બાલ્કની અને ગ્લાસ ડોરના લીધે આ ડ્રોઈંગ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ ઘરનો પૂજા રૂમ. આ છે આ ઘરનો ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયા ખરેખર બહુ જ સરસ રીતે ડિઝાઇન કરેલો છે. અહીંયા તમે આખો પરિવાર સાથે બેસીને ટેસ્ટી ફૂડની મજા લઈ શકો છો. ડાઇનિંગની બાજુમાં અહીંયા 2 ચેર મૂકીને આ કોર્નરને એક બ્યુટીફુલ લુક આપવામાં આવ્યો છે. જો તમે ઈચ્છો તો અહીંયા એડિશનલ સ્ટોરેજ બનાવવું હોય તો એ પણ બનાવી શકો છો. અને ડાઇનિંગની બીજી બાજુ પર અહીંયા ડિઝાઇન કર્યું છે વોશ બેસિન. કિચનમાં એન્ટ્રી લેતા પહેલાં અહીંયા ડેવલપરે ઇન્ફોર્મલ સિટિંગ ડિઝાઇન કરીને આપેલું છે. પ્લસ અહીંયા એક મોટી ફ્રેન્ચ વિન્ડો મળે છે, જેના લીધે ડાઇનિંગ એરિયા અને કિચનની અંદર પૂરતા પ્રમાણમાં નેચરલ લાઇટ અવેલેબલ રહેશે. આ છે આ ઘરનું કિચન, જેને મોડર્ન થીમ પર ડિઝાઇન કર્યું છે અને એક બ્યુટિફુલ લુક આપવામાં આવ્યો છે. અહીંયા ડેવલપરે ચીમની, ફ્રીજ, માઇક્રોવેવ, અવન જેવા અપ્લાયન્સીસ મૂકીને આપ્યા છે અને એ પછી પણ કિચનની અંદર ઘણી જ જગ્યા વધે છે, એટલે કે કિચન ઘણું જ સ્પેસિયસ છે. આ કિચનની અંદર આપણને મળે છે એક બિગ સાઇઝ વિન્ડો, જેના લીધે અહીંયા નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ ડોરની પાછળ આવેલો છે આ કિચનનો સ્ટોર રૂમ. આ ડોરની પાછળ આવેલો છે આ કિચનનો વોશ એરિયા, જ્યાં તમે વોશિંગ મશીન અને ડિશવોશર આરામથી મૂકી શકો એટલી સ્પેસ આપવામાં આવેલી છે. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 1. તમે જોઈ શકો છો અહીંયા બિગ સાઇઝ બેડ. બેડની બંને બાજુ પર સાઇડ ટેબલ્સ અને મારી લેફ્ટ હેન્ડ સાઈડ પર કપબોર્ડ ડિઝાઇન કરેલા છે. એ પછી પણ રૂમની અંદર ઘણી જ સ્પેસ વધે છે. બેડની સામે આપી છે ટીવી મૂકવાની સ્પેસ. આ રૂમની અંદર આપણને મળે છે બિગ સાઇઝ વિન્ડો. લેટ મી શો યુ. રૂમમાં વિન્ડો હોવાને લીધે આ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ ડોરની પાછળ મળે છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ.
આ છે આ ઘરનો બેડરૂમ નંબર 2. તમે જુઓ અહીંયા બિગ સાઇઝ બેડ, બેડની બંને બાજુ પર સાઇડ ટેબલ્સ ડિઝાઇન કરેલા છે અને મારી લેફ્ટ હેન્ડ સાઇડ પર વોર્ડ્રોપ ડિઝાઇન કરેલા છે. એ પછી પણ રૂમની અંદર ઘણી જ વોકેબલ સ્પેસ છે, એટલે કે રૂમ ઘણો સ્પેસિયસ પણ છે. બેડની સામે આપી છે ટીવી મૂકવાની સ્પેસ. આ રૂમની અંદર પણ આપણને મળે છે બિગ સાઇઝ વિન્ડો. રૂમમાં બિગ સાઇઝ વિન્ડો હોવાને લીધે આ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે. આ ડોરની પાછળ છે આ રૂમની અટેચ્ડ બાલ્કની. જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો તમે તમારો એ શોખ પણ અહીંયા આરામથી પૂરો કરી શકશો. અને આ રૂમમાં પણ મળે છે આપણને અટેચ્ડ બાથરૂમ. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 3. તમે જુઓ અહીંયા બિગ સાઇઝ બેડ, બેડની બંને બાજુ પર સાઇડ ટેબલ અને મારી લેફ્ટ સાઇડ અને રાઇટ સાઇડ બંને સાઇડ પર કબોર્ડ ડિઝાઇન કરીને આપેલા છે. આ ડોરની પાછળ આપેલું છે આ રૂમનું અટેચ્ડ ટોયલેટ. બેડની સામે આપી છે ટીવી મૂકવાની સ્પેસ. આ રૂમની અંદર પણ આપણને મળે છે બિગ સાઇઝ વિન્ડો, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 4 અને માસ્ટર બેડરૂમ. તમે જુઓ અહીંયા બિગ સાઇઝ બેડ, બેડની બંને બાજુ પર સાઇડ ટેબલ્સ અને મારી રાઇટ હેન્ડ સાઇડ પર કબોર્ડ્સ ડિઝાઇન કરેલા છે. એ પછી પણ આ રૂમની અંદર ઘણી જ સ્પેસ વધે છે, કેમ કે આ રૂમ ઘણો જ સ્પેસિયસ છે. બેડની સામે આપી છે ટીવી મૂકવાની સ્પેસ. અને આ સ્પેસ પર તમને આવી રીતે ચેર્સ મૂકી શકો છો, ક્યાં કોફી ટેબલ કે સ્ટડી ડિઝાઇન કરવું હોય તો પણ કરી શકો છો. અને આ રૂમની અંદર મળે છે આપણને બિગ સાઇઝ વિન્ડો. લેટ મી શો યુ. રૂમમાં વિન્ડો હોવાને લીધે આ રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ ડોરની પાછળ આવેલું છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ. આ છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ. આ છે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ. સો ધેટ્સ ઇટ. છે ને તમારી લાઇફસ્ટાઇલને મેચ થાય એવું લેવિશ અપાર્ટમેન્ટ? જો તમને પણ સ્વર્ણિમ રેસિડેન્સીનું આ અપાર્ટમેન્ટ ગમી ગયું હોય તો ડેવલપરને કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અમદાવાદની પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.